नमो नमो सिद्धानं नमो आयरियाणं नमो युवजायाणं नमो लोये सब्बसाहुणं एषो पञ्च नमुक्कारो सब्बपावपनाशनो मंगलानं च सब्बीशिं परमं होइ मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्याचैनो धर्मोस्तु मंगलं ओम कारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शान्तः प्राज्ञवरो वक्ता गच्छाधीश सुसंयमी चूरीश्वरो गुणाब्धिः स्यात् संगवृद्धिः सदुद्यमी अज्ञानतिमिरं दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॐ नमो जिनाणाम् शरणाणां मङ्गलाणां लोकोत्तमाणां ग्रामीं रुं रं रं रः त्रैलोक्य ललाम भूताय शुद्रोपद्रव शमनाय अर्हते नमः ॐ ऐं नमः ॐ ऐं नमः ॐ ऐं नमः ॐ ऐं ॐ ह्रीं नमो नाणस ॐ ह्रीं नमो नाणस वीतरागस पर्याय तवाज्ञा पालनं आज्ञाराधा विराधा शिवाय च हवाय च प्रवचन लो प्रारंभ एक दृष्टांति करिए एक शेठनी मोटी हवेली सात माड़नी अने बे चौकीदार राख्या हता संभाळ राखवा माटे दिवसनो अलग रातनो अलग एक वखत शेठने क्यांक अचानक बारगाम जवानुं थयुं प्लेन द्वारा टिकिट पण कढावी लीधी हती वहेली सवारनो प्लेन हतो બેગ લઈ કરીને શેઠ જેવા ઘરથી બહાર નીકળવા જાય છે
ત્યાં પેલો નાઇટ વોચમેન દોડતો દોડતો આવે છે અને હાથ જોડીને કહે છે, શેઠજી શેઠજી કૃપા કરકે મહેરબાની કરકે આપ આજ મુસાફરી ન કરે તો અચ્છા. અરે ભાઈ એસે ક્યો બોલતે હો, મુજે જાના જરૂરી હૈ, તુમ ક્યો રોક રહે હો. શેઠજી ઇસકે પીછે કારણ હૈ, આજ મુજે પિછલી રાત મે સ્વપ્ન આયા ઓર કે જિસ પ્લેન મે આપ જા રહે હૈ વો પ્લેન ક્રેશ હો જાતા હૈ ઓર ઉસમે બેઠે હુએ સારે મુસાફિર મર જાતે હૈ. ऐसा स्वप्न मैंने देखा है, इसलिए मेरी आपको हाथ जोड़ करके विनती है, कृपा करके आप आज बाहर न जाए तो अच्छा. चेट ने बहुत जवू बहुत जरूरी है तो एले एनी बात ने अवगणी ने पण आम जाने चेट आगर जवा तैयार थाए छे. त्या थोड़े दूर शेठाणी हता, एमने आ बात सांभळी लीधी. ए आव्या ढोड़ता अने રસ્તા રોકો આંદોલન હાથ પ્રસારી લીધા અને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જાણે કે હોય એમ, તમારે આજે ક્યાંય બહાર જવું નથી. તમને ભલે કાંઈ તમારી પડી ન હોય પણ આ સેચીનું સિંદૂર એનું કંઈ તમને ખ્યાલ છે કે નહીં? અરે પણ હવે આ બધી વાતો થોડી સાચી પડતી હોય, સપના કંઈ થોડા સાચા પડતા હોય, કલ્પના હોય, ભ્રમ હોય, નહીં જે હોય તે ધારો કે થોડી પણ શક્યતા છે ને એકાદ ટકો પણ જો થઈ જાય તો. માટે આજે નથી જ જવાનું, ન છૂટકે ક મને પણ શેઠે જવાનું માંડી વાળ્યું. અને થોડાક કલાક પસાર થયા, રેડિયો ઉપરથી સમાચાર પ્રસારિત થયા. ટીવી નહોતો જમાનામાં કે ભાઈ ફલાણા ફલાણા નંબરનો એર ઇન્ડિયાનું જે હતો પ્લેન એ ક્રેશ થઈ ગયું અને બેઠેલા તમામ મુસાફરો ભરી ગયા. આ સમાચાર સાંભળતા જ શેઠાણી કહ્યું, જોયું જોયું, સારું થયું તમે આની વાત માનીને ન ગયા, જો ગયા હો તો શું પરિસ્થિતિ થાત. માટે તમારે એની કદર કરવી જોઈએ, એને મોટું ઇનામ આપવું જોઈએ. સાચી વાત છે, જરૂર એને ઇનામ આપીએ. છેઠે અડોશી પડોશી બધાને ભેગા કર્યા અને બધાની વચ્ચે જાહેરાત કરી કે જો આ ચોકીદારે આજે મારો જાન બચાવ્યો છે, પ્રતિવાદ કરી શકવાની અને એના માટે એને એની કદર કરવા સ્વરૂપે હું આ કવર સારું એવું કવર એને આપ્યું. પણ એની સાથે સાથે છેઠે શું કર્યું ખબર છે? ધીરજભાઈ ને ખબર છે, કેટલા ને ખબર છે? શેઠે શું કર્યું? એમ નોકરી માંથી છૂટો. શા માટે? શા માટે? સપનું ક્યારે આવે? ઊંઘ આવી હોય તો સપનું આવે ને. અને આ કોણ હતો? નાઇટ વોચમેન હતો. રાત્રે આખી રાતના જાગવાની એની ડ્યુટી હતી. શેઠની આજ્ઞા હતી કે ભાઈ તારે આખી રાત જાગતા રહેવાનું. એ શેઠની આજ્ઞાનો ઉલ્લંઘન થયો એટલે શેઠ બધાને આશ્ચર્ય થયું. ત્યારે એને પાણીચું આપ્યો, નોકરીમાંથી છૂટો કર્યો, જાહેર કર્યો, ત્યારે બધાને દુઃખદ આશ્ચર્ય થયું કે આવું કેમ. શેઠે કહ્યું, જો આ તો યોગાનુયોગ કુદરતી આજે ભલે આ રીતે મારા પ્રાણ બચી ગયા, પણ આ રીતે જો મારી આજ્ઞાનો ઉલ્લંઘન કરીને આ રીતે સૂતો રહેશે તો ક્યારે કોઈ ગુંડાઓ તમારો બહુ વિચિત્ર છે લૂંટારાઓ આવી જશે, એને પતાવી નાખશે અને આખા બંગલાને ખંખેરી નાખશે, અથવા આખા કુટુંબને અમને બધાને મારી. આજે તો હું બચકલો બચ્યો પણ ક્યારેક આખા કુટુંબની જાન પણ જોખમમાં આવી પડે. લોકો ધનની લાલચમાં શું નથી કરતા, ઘરવાળા બધાને પતાવી દે ને પછી લૂંટીને હાલતા થઈ જાય. એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને જે કદાચ આપણા ફાયદો થયો ટેમ્પરરી, એ ફાયદો કંઈ બહુ પ્રશંસનીય ન ગણાય અને એટલા માટે એને હું આજથી નોકરીથી છૂટો કરું છું. આ દ્રષ્ટાંત શું સૂચવે છે? આજ્ઞાનું મહત્વ સૂચવે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન
વિતરાગ સ્તોત્રના એક શ્લોકમાં કહે છે 19મા પ્રકાશમાં દિશ પ્રકાશે કુલ એમાંથી 19મા પ્રકાશમાં કહે છે વિતરાગ સપર્યાયા સ્તવ આજ્ઞા પાલનમ પરમ હે વિતરાગ આપની સપર્યા સપર્યા એટલે પૂજા સંસ્કૃતમાં પૂજા માટે સપર્યા શબ્દ પણ છે આપની પૂજા કરતા પણ તવ આજ્ઞા પાલનમ પરમ વરમ આપની આજ્ઞાનું પાલન કરવું એ વધુ શ્રેષ્ઠ છે ચડિયાતું છે આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ આરાધાયેલી આપની આજ્ઞા એ શિવ એટલે આલોકમાં કલ્યાણ માટે પરલોકમાં શિવ એટલે મોક્ષને માટે થાય છે અને વિરાધા વિરાધાયેલી એવી આપની આજ્ઞા એ ભવાય ભવ એટલે સંસાર સંસાર પરિભ્રમણને વધારનારી પણ થઈ શકે છે એટલે જિન શાસનનો બહુ જ મહત્વનું સૂત્ર છે ધર્મની વ્યાખ્યા કરનારો બે શબ્દનું સૂત્ર છે બોલો કોણ બોલશે આણાએ ધમ્મો આમ પણ કહેવાય છે તો અહિંસા પરમો ધર્મ અહિંસા એ પરમ ધર્મ છે પણ એ વાત એકાંતે નથી નહીં સમજવાની બરોબર સામાન્ય ઠીક છે પણ એકાંતે નહીં મુખ્ય સૂત્ર છે આણાએ ધમ્મો અહિંસાની વાત તો એવી છે કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી ભલે તીર્થંકર પરમાત્મા કે કેવળ જ્ઞાની હોય હા એ પણ જ્યાં વિચરતા હોય કે દેશના આપતા હોય બોલતા હોય તો આમ હાથ પગ હાલે તો વાયુકાય વગેરે જીવોની વિરાધના ન થાય હિંસા થાય શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી સંપૂર્ણ હિંસાથી અટકવું શક્ય નથી અશરીરી એવી છિદ્ધ દશાને પ્રાપ્ત કરીશો ત્યારે સંપૂર્ણપણે આપણે હિંસા મુક્ત બની શકીશું પણ એ સ્વરૂપ હિંસા હિંસાના ત્રણ પ્રકાર શાસ્ત્રમાં કયા છે ખબર છે કોઈને કયા ત્રણ પ્રકાર હિંસાના સ્વરૂપ પછી પછી શબ્દ બીજો છે સ્વરૂપ હિંસા હેતુ હિંસા અને પછી ચાર અક્ષરનો શબ્દ છે ચાર અક્ષરનો પહેલો અક્ષર અ છે અનુબંધ હિંસા સ્વરૂપ હિંસા હેતુ હિંસા અનુબંધ હિંસા કોઈ વ્યક્તિ બરાબર નીચે જોઈને ઇરિયા સમિતિનું પાલન કરતા કરતા જઈ રહેલ છે જીવ રક્ષાનું બરાબર લક્ષ્ય છે તેમ છતાં જેવો પગ આમ મૂકવા જાય છે ત્યારે કોઈ જીવ ત્યાં નહોતો અચાનક સાઈડમાં જીવો કીડી મંકોડો છે દોડતો આમ આવે અને પગ નીચે દવાઈ ગયો હવે અહીંયા દેખીતી તો હિંસા થઈ પણ એમાં જે કર્મબંધન થાય ને બહુ હળવો થાય તમે એરિયા વહી કરો ભાવ પછી પશ્ચાતાપૂર્વક તો એ કર્મ ખરી પણ પડે બરોબર તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જે કે શ્વાસોશ્વાસ તો ચાલશે તમે કદાચ આમ સામાયિકમાં કે જાપમાં કે ધ્યાનમાં બેસી જશો તો શ્વાસોશ્વાસને કેવી રીતે અટકાવશો બરોબર એટલે એવી કોઈ ક્રિયા નથી કે જેમાં આ રીતે વાયુકાયની પણ વિરાધનાથી અટકી શકાય તો એ સ્વરૂપ હિંસા જ્યાં જીવ રક્ષાનો લક્ષ્ય હોય છતાં પણ અનાયાસે અજાણતા કે અનિવાર્યપણે જે થોડી ઘણી પણ જીવ હિંસા થાય એ સ્વરૂપ હિંસા કહેવાય ભગવાનની પૂજા કરવા માટે તમે જે કરો છો બધું પક્ષાલ અપકાયની જીવની વિરાધના પછી ફૂલ ચડાવો છો તો વનસ્પતિ કાય ધૂપ દીપ કરો છો તો અગ્નિકાય ચામર બીજો છો તો વાયુકાય દેરાસર કે ઉપાશે બંધાવો એમાં તો છે કાય છતાં પણ જો ઝરણાપૂર્વક કરો તો એ બધું સ્વરૂપ હિંસામાં જાય સ્નાન કરો પણ મર્યાદિત અને ગાળેલા પાણીથી શક્ય હોય ત્યાં સુધી ફરાતમાં અને એ પાણીને પણ ખુલ્લામાં યોગ્ય જગ્યાએ પઠવી દેવામાં આવે તો એ રીતે ઝરણાપૂર્વક સ્નાન કરાય ઝરણાપૂર્વક એ પક્ષાર વગેરે કરાય બધી પ્રક્રિયાઓ ઝરણાપૂર્વક કરાય અગરબત્તી એક જો ચાલ્યું છે હા અને તમે વળી બીજી ચાલુ કરો તો એ ઝરણા હા તમારી સ્વદ્રવ્યથી તમારે રોજ પૂજા કરતા હો તો ભલે એના દેરાસરની અગરબત્તી કોઈએ જલાવેલી છે પણ તમે રોજ સ્વદ્રવ્યથી જીની પૂજા કરો છો તો તમે તમારી અગરબત્તી સંગાવો તો એમાં વાંધો નથી પણ પાર્કે હોય છે કોના વાપની દિવાળી
નિરાશરમાં જાણેથી મફતનું છે એટલે એક અગરબત્તી ચાલુ પડી હોય તમે વળી નવી ચાલુ કરો તો એ ઉચિત ગણાય નહીં. તો એમાં એ ઝેણાનું પાલન ન થયું. દરેક બાબતમાં ઝેણા, ફૂલમાં પણ ઝેણા બતાવવામાં આવી છે. હકીકતમાં તો શ્રાવકના ઘરના આંગણામાં, આજકાલ એ શહેરોની અંદર પણ ઘણા બાલ્કની હોય ને ઘરની, ત્યાં માટીના કુંડા રાખીને એની અંદર ફૂલના છોડ વાવેલા હોય અને એમાંથી પણ ઝેણાપૂર્વક હળવેથી એમાં ઝેણા વિધિ તો એ બતાવી છે કે નીચે પવિત્ર સ્વચ્છ કપડું ધોયેલું બાંધી દેવાનું, પોતાની મેળે જે રાત પછી એમાં ખરી પડે અને કપડાની અંદર પણ જમીન ઉપર પડેલા નહીં અને એના દ્વારા પુષ્પ પૂજા થાય. ટૂંકમાં ફૂલના દીવોને પણ બહુ ખીલાવના ન થાય એ રીતે ઝેણાપૂર્વક પુષ્પ પૂજા થાય. એમ દરેક પ્રક્રિયા ઝેણાપૂર્વક થાય અને એમાં જે કંઈ થોડી ઘણી જીવ વિરાધના થાય એ એનો સમાવેશ એમાં થાય. ત્રણ પ્રકારની હિંસામાંથી સ્વરૂપ હિંસા, સ્વરૂપ દેખીતી રીતે જીવ મર્યો છે પણ એમાં મારવાનો આશય નહોતો, બલકે બચાવવાનો લક્ષ્ય પણ હતો, છતાં અનિવાર્યપણે જે હિંસા થઈ તે સ્વરૂપ હિંસા ગણાય. એમાં બહુ ઓછો દોષ લાગે અને તમે ઇરિયાવાઈ આવશ્યક ભાવથી કરો તો એ ધર્મ ખરી જાય. બીજો પ્રકાર કયો છે? હેતુ હિંસા. હેતુ એટલે, હેતુ એટલે કારણ. હિંસાનું કારણ શું છે? તો કે પ્રમાદ. તત્વાર્થાદિક સૂત્રમાં વાચક પ્રવર ઉમા સ્વાતીજી મહારાજે હિંસાની વ્યાખ્યા કરતા કહ્યું કે પ્રમત્ત યોગા પ્રાણ વ્યપરો પરમ હિંસા. પ્રમાદના યોગથી મન વચન કાયા પ્રમાદમાં હોય અને એમાં કોઈના પ્રાણોનો વેપરો પડેલે નાશ થાય તો હિંસા કહેવાય. એટલે મૂળ કારણ છે પ્રમાદ. એટલે પ્રમાદનું સેવન તમે કરતા હો અને કદાચ કોઈ જીવ ન પણ મરે હોય ને તોય પણ ઓલી સ્વરૂપ હિંસા કરતા વધારે દોષ લાગે. ઇરિયા સમિતિને લક્ષ્ય વગર જેમ તેમ આમ તેમ દાફોડિયા મારતા મારતા જીવ કોઈ જતો હોય અને ધારો કે એકે જીવ પગ નીચે આવ્યો હોય મર્યો નથી, છતાં પણ લક્ષ્ય નથી ને જીવને બચાવવાનો, એટલા માટે એટલી સ્વરૂપ હિંસા કરતા આમાં વધારે કર્મ બંધ થાય, એમાં પ્રાયશ્ચિત લેવું પડે. અને એના કરતાં વધુ ખતરનાક કઈ સૌથી છે? અનુબંધ હિંસા. અનુબંધ એટલે પરંપરા, જેની હિંસા અથવા વેરની પરંપરા ચાલે ભવોના ભવો સુધી. એટલે કે જાણી બુજીને ઈરાદાપૂર્વક સ્વાર્થથી, દ્વેષથી કે ઈર્ષ્યાથી મારી નાખવાની બુદ્ધિથી કોઈને મારવું કે મરાવવું, તો એ થઈ અનુબંધ હિંસા. એમાં બહુ આકરા અને ચીકણા કર્મ બંધ થાય. એ હિંસા, હિંસામાં પણ આવી તરતમતા ઘણી બધી છે. બરોબર? એટલે અહિંસા પરમો ધર્મ. આ સાપેક્ષ રીતે અપેક્ષા ઠીક છે પણ એકાંતે નહીં, કારણ કે એકાંતે કોઈ શક્ય જ નથી સ્વરૂપ હિંસાથી પણ અટકવો. પણ એ બહુ બાધક નથી મોક્ષ માર્ગમાં. તીર્થંકર કે કેવલી ભગવંતો પણ વિહાર કરતા હોય, દેશના આપતા હોય, વાયુકા વિરાજની થતી હોય પણ સામે અંદરમાં કશાયનો ભાવ નથી, રાગ દ્વેષ બિલકુલ ક્ષય થઈ ગયા છે. એના કારણે એ કર્મબંધન કેવા થાય? જેને ઈરિયા પતિકી કર્મબંધ કહેવામાં આવે, જેમ કોઈ લીસી દિવાલ હોય અને એની ઉપર તમે આમ ધૂળ નાખો તો એને ટચ કરીને તરત નીચે પડી જાય, ત્યાં ચિકાશ નથી એટલે ચોંટે નહીં. એમ રાગ દ્વેષથી ચિકાશ ક્યારેક ક્ષય પામી ગઈ હોય અને પછી માત્ર મનવચન કાયાના યોગોથી જે કર્મબંધન થાય એ આવું હોય, એક સમયે બંધાય, બીજા સમયે ઉદયમાં આવી, ત્રીજા સમયે ખરી પડે, એ મોક્ષ માર્ગમાં બાધક બનતે નથી. એટલે ટૂંકમાં કહેવાનો આશય એ છે કે અહિંસા પરમો ધર્મ એ એકાંતે નથી, પણ જીન શાસનનું મહત્વનું કોઈ સૂત્ર હોય ધર્મની વ્યાખ્યા કરનારું તો એ છે આણા એ ધમ્મો. આણા એટલે તમે આણા એટલે આણા સમજશો, હા, આના ભેગા કરવા, મધર્મ, કેમ વધારે પૈસા ભેગા કરીએ, શાસ્ત્રકારો ના પાડે છે. ધર્મ કરવા માટે પણ વધારે ધન કમાવાની તમે વિચારણા કરતા હો તો રેડ સિગ્નલ મૂકે છે હરિભદ્ર સૂરી મહારાજ, કહે છે કે ધર્માર્થમ યસ્ય વિત્તેહા તસ્યા નિહા ધરિયસી. વિત્ત એટલે ધન, ધર્મને અર્થે વધુ ધન દાન કરી શકું એ માટે જે વિત્ત એટલે ધનની ઈહા એટલી ઈચ્છા કરે છે, કે છે એના કરતાં બહેતર છે અનિહા, એવી ઈચ્છા ન કરવી, એ ગરી હશે એટલે વધારે બેટર, વધારે સારી છે. પછી ઉદાહરણ આપે છે, પ્રક્ષાલનાદિ પંકસ્ય દૂરાત અસ્પર્શનમ વરમ. એક માણસ પાસે પાણી પડ્યો છે, હા, અને ક્યાંક જવે છે, બે રસ્તા છે, એક કાદવવાળો બીજો ચોખ્ખો રસ્તો, તો કાદવવાળા રસ્તે ચાલીશું પછી પાણી છે ધોઈ નાખીશું તો ઉચિત ગણાય? તો
કાદવમાં પગને ખરડીને પછી ધોવા બેસવું એને કરતા બેટર છે કે પહેલેથી પગને ખરડીએ જ નહીં તો ધન કમાવા માટે ઓછે વતે હશે જીવને પાપો કરવા પડતા હોય છે. તો એ પાપ કરીને પછી પાપ રૂપી કાદવમાં પગ બોડીને પછી દાન રૂપી પાણી દ્વારા ધોવા બેસવા એ ઉચિત ગણાય નહીં. તો આણા એ ધમ્મો, આણા એટલે આજ્ઞા. કોની આજ્ઞા? ભગવાનની આજ્ઞા. હવે ભગવાનની આજ્ઞા શું છે ખબર કેમ પડે? શેમાંથી ખબર પડે? શાસ્ત્રોમાંથી. હા, પણ શાસ્ત્રોનું અર્થઘટન કરતા આપણને ક્યાં આવડે છે? પ્રાકૃત અર્ધમાર્ગિક સંસ્કૃત ભાષા વગેરે. તો હા, ગુરુમુખે ગીતાર્થ ગુરુ ભગવંત. હા, શાસ્ત્ર દ્વારા પ્રભુની આજ્ઞા, ઉત્સર્ગ આજ્ઞા, અપવાદ આજ્ઞા, વ્યવહાર આજ્ઞા, નિશ્ચય આજ્ઞા, આ બધું જાણકાર જે હોય એવા ગીતાર્થ ગુરુ ભગવાન, એમની આજ્ઞા મુજબ જીવવું એમાં ધર્મ છે. બરોબર. કોઈ વ્યક્તિ બીમાર હોય, એલોપેથીના પુસ્તક તો ઘણા હોય, અને કોઈ એમ પુસ્તક લઈને એમાંથી વાંચીને દવા કરવા જાય તો શું થાય પરિણામ? દરેકની તાસીર અલગ અલગ હોય. એક જ પ્રકારનો રોગ 10 જણાને હોય છતાં ડૉક્ટર અમુકને અમુક દવા લેવાનું કહેશે, બીજાને બિલકુલ મનાઈ કરશે કે ભૂલે ચૂકે આ દવા લેતા નહીં, કરાય તમને એનું રિએક્શન પણ આવી શકે. એટલે જેમ ચોપડી વાંચીને દવા પોતાની મળે ન કરાય, તો એવી રીતે કદાચ થોડું ઘણું વાંચતા આવડી ગયું હોય સંસ્કૃત કે પ્રાકૃત, તો પણ પોતાની મેળે શાસ્ત્રો વાંચીને એ પ્રમાણે જીવાય નહીં, પરંતુ ગીતાર્થ એવા સદગુરુ ભગવંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું એને એમાં ધર્મ છે. તો આજ્ઞા પાલનનું મહત્વ બતાવતા શું કહ્યું? આણા ખંડણકારી જૈવિયુ તિકાલમ મહાવિભૂયે કુએ વિયરાયમ સબ્બંપી નિરથયમ તસ. આજ્ઞા એક વ્યક્તિ ત્રિકાળ સવાર બપોર અને સાંજ મહાવિભૂતિ એટલે ઠાઠ માડથી આડંબર પૂર્વક અનેક એવા ઊંચા ઊંચા ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા, ત્રિકાળ કુમારપાળ મહારાજા વગેરે વગેરેની જે કરે છે, પણ બીજી બાજુ આણા ખંડણકારી ભગવાનની આજ્ઞાનો ખંડન કરે છે, ઉલ્લંઘન કરે છે બિંદાસ્તપણે, તો એ કહે છે સબ્બંપી નિરર્થયમ તસ્સ, એ બધો એની ત્રિકાલ પૂજા વગેરે પણ નિરર્થક છે એમ ત્યાં સુધી કહી દીધો. હા, પલાલ પુલ્લુબ આણા રહ્યો ધમ્મો, પલાલ પુલ્લુબ પરિહાઈ. આજ્ઞા રહિત ધર્મ એ એને ફોતરાની ઉપમા આપી, અનાજ હોય મૂળ માલ કાઢી નાખો, પછી જે ફોતરા રહે એ તો પશુઓ કદાચ સિંચે અને ચારા ઉપયોગી થાય, બાકી એનો કંઈ વિશેષ ઉપયોગ નથી. એવી રીતે આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને જે કદાચ દેખીતો થોડો ઘણો ધર્મ દેખાતો હોય તો એ બહુ પ્રશંસનીય કે અનુમોદનીય ગણાય નહીં. જેવી રીતે અર્થ કારણમાં કેટલીક વાર ફુગાવો આવે ને, અર્થતંત્રનો ફુગાવો કહેવાય. હા, એવી રીતે આપણા શરીર ઉપર પણ ઘણી વાર સોજા આવે ત્યારે શરીર કેવું આમ જરા અલમસ્ત હૃષ્ટપુષ્ટ દેખાય, પણ એ સોજાથી આવેલી શરીરની હૃષ્ટપુષ્ટતા એને જોઈને કોઈ પણ ડાયો માણસ રાજી થાય નહીં. ડૉક્ટર પાસે તરત દોડે, ડૉક્ટર પણ કહે છે ભાઈ આ તો લોહીનો પાણી થવા લાગ્યું છે એટલે આ સોજા છે, એટલે એને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે. એવી રીતે ધર્મની અંદર પણ આ રીતે ફુગાવો સંભવી શકે. ઘણીવાર ક્વોન્ટિટીથી આપણે મોટે ભાગે ધર્મને માપતા હોઈએ, આટલું આ કર્યું, આટલું આ કર્યું, ગણતરી, આટલી હોળીઓ કરી, આટલી માળાઓ, આટલા સામાયિક, આટલા પ્રતિક્રમણ, આટલી યાત્રાઓ, એ સંખ્યા. હકીકતમાં ક્વોન્ટિટી કરતાં પણ વધુ મહત્વ શેનું છે? ક્વોલિટી, એટલે ગુણવત્તા. કેટલું કર્યું એ ગૌણ વસ્તુ છે, કેવું કર્યું, કેટલી માળાઓ ગણી, કેટલા નૌકાર ગણ્યા એ ગૌણ વસ્તુ છે, કેવા ગણાયા, એકાગ્રતા કેટલી આવી, ભાવ કેટલો આવ્યો, હા નમસ્કાર ભાવ, નમ્રતાનો ભાવ, અહો ભાવ, પંચ પરમેટી ભગવંતો કેટલો આવ્યો, એ વધુ મહત્વનું છે. સામાયિક કેટલા થયા એ મહત્વનું કે સામાયિક દ્વારા જીવનમાં કયો ગુણ મુખ્યત્વે? સમતાનો ગુણ. કેટલો આત્મસાત થયો, નિમિત્તો મળતા આપણે કેટલા શાંત રહી શકીએ છીએ, એ વધુ મહત્વનું છે. સંખ્યા ગૌણ વસ્તુ છે. હા, સામે સંખ્યાના પ્રમાણમાં જો ગુણ પણ વધતા હોય તો એ સંખ્યા પણ એ રીતે સાર્થક છે, તદ્દન નિરર્થક ભલે નથી, પણ સંખ્યા કરતાં પણ ગુણવત્તાનો
દરેક ક્ષેત્રમાં વધુ મહત્વ છે. વ્યવહારની અંદર પણ દવા કેટલી ખાધી, કેટલી ગોળીઓ ખાધી, કેટલા ઇન્જેક્શનો લીધા, એ મહત્વનું કે આરોગ્યની પ્રાપ્તિ કેટલી, રોગનો નાશ અને આરોગ્યની પ્રાપ્તિ કેટલી થઈ એ જેમ મહત્વનું છે. ટ્યુશન કેટલા કલાક છોકરાને રખાવ્યું માસ્ટરનું, હા, એ ગૌણ વસ્તુ છે. પણ વિકાસ કેટલો થયો બુદ્ધિનો ભણવામાં એ જેમ મહત્વનું છે. વેપારની અંદર પણ ટર્નઓવર મહત્વનું કે પછી હા પ્રોફિટ નફો મહત્વનો છે. ટર્નઓવર સાર્થક થાય જો સામે એના પ્રમાણમાં નફો થતો હોય તો, બાકી નહીં તો એકલા ટર્નઓવર કંઈ જાજુ મૂલ્ય નથી હોતું. જે વેપાર કે સોદાની અંદર સમજો કે કરોડ કે 10 કરોડનો પ્રોફિટ થવાની શક્યતા હોય, પણ કોઈક છોકરો એવો હોય વેપાર કરતાં આવડતું ન હોય અને માત્ર 1000, 2000, 5000 કે 10000 કમાયો, નુકસાન નથી ગયું ભલે, પણ જ્યાં કરોડ કે 10 કરોડ કમાવાની પૂરી શક્યતા હતી એમાં માત્ર 5-10 હજાર કમાયો, તો એ કાંઈ જે પ્રશંસનીય ગણાતો નથી, બલકે એને ઠપકો જ મળે ને. તો એવી જ રીતે જેન શાસનમાં પરમાત્માએ જ્ઞાની ભગવંતોએ બતાવેલી એક એક નાની મોટી જે ક્રિયાધર્મ આરાધનાઓ અનુષ્ઠાનો છે એ કેવા છે, અમૂલ્ય અણમોલ છે. કેવળ જ્ઞાન અપાવવાની તાકાત પણ ધરાવનારી છે. ભલે આ કાળમાં કેવળ જ્ઞાન શક્ય નથી, પણ જ્યારે ચોથો વારો અથવા પહેલું સંગ્રહ હતું ત્યારે એક એક પ્રક્રિયા દ્વારા પણ અનેક આત્માઓ કેવળ જ્ઞાન સુદ્ધાને પામી શક્યા છે. આજે કેવળ જ્ઞાન શક્ય નથી, પણ સમ્યક દર્શન વગેરે તો શક્ય છે. તો એવી અણમોલ આરાધનાઓ જે ઇરિયાવય પરિક્રમતા પરિક્રમતા કોને કેવળ જ્ઞાન થયો, અહીં મુક્તા મુનિવરને એ જ ઇરિયાવયના શબ્દો આપણને મળ્યા છે. એના અર્થો પણ કદાચ આપણે ધારીએ તો શીખી શકીએ છીએ, પણ એ પ્રમાણેનો ભાવ, જીવ વિરાધનાની પશ્ચાતાપનો તીવ્રતમ ભાવ, ભલે પરાકાષ્ઠાનો આ કાળમાં ના આવી શકે, પણ આવે છે ખરો કે પછી ફ્રન્ટિયર મેલની જેમ મોટે ભાગે આપણે ગાડું ગાડી દોડાવી જઈએ છીએ. થોડી પણી પર સ્પર્શના થવી જોઈએ એ કદાચ થતી નથી. નમોત્થોળમ જેવા સૂત્રમાં ભગવાનના કેટલા લગભગ 33 જેટલા વિશેષણો, એક એક વિશેષણ કેવા કેવા અદ્ભુત છે, જેના ઉપર હરિભદ્ર સુરી મહારાજે પણ લલિત વિસ્તરા માન ટીકામાં સુંદર વિવેચન કર્યું છે, જેને વાંચી કરી અને સિદ્ધર્ષિ ગણી મહારાજ કે જેમનું ચિત્ત ડોલાયમાન થઈ ગયું હતું જીન શાસન પ્રત્યેની શ્રદ્ધાને ઉપર બૌદ્ધ દર્શનના તર્કના ગ્રંથો વાંચી વાંચીને 21 વખત અપડાઉન અપડાઉન કર્યું, પણ છેલ્લે આ લલિત વિસ્તરા ગ્રંથમાં નમોત્થોળમ સૂત્રના જે એક એક ભગવાનના વિશેષણો એટલા તર્કબદ્ધ રીતે એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે વાંચીને સ્થિર થઈ ગયા. તો આ એ સૂત્રો આપણને મળ્યા છે અનમોલ, પણ આપણે ભાગ્યે જ એનો અર્થ સામાન્ય અર્થ પર કેટલાને આવડતો હશે એ પ્રશ્ન છે. વિસ્તારવાળો અર્થ જવા દઈએ, પણ સામાન્ય અર્થ પણ આપણામાંથી કેટલાને આવડતો હશે, નવકારનો અર્થ પણ કેટલાને આવડતો હશે પૂરેપૂરો, એ પણ કદાચ એક પ્રશ્ન છે. બોલો, નમો આયરિયાન એટલે શું ભાઈ? પાછળ શું નામ? સખાય નમો આયરિયાન ઉચ્ચાર શુદ્ધ પણ આપણે નથી આવડતા હોતા, ઉજ્જાયાણમ ચાલો ઉજ્જીવે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. અર્થ સમજીને બોલીએ તો કેટલો આમ અહોભાવ અને આનંદ આવે. ધર્મ એ તો રોકડીઓ વેપાર છે, વાયદાનો વેપાર નથી કે ભાઈ આ ભાવમાં કરો ને પરફીના પરભાવમાં મળશે, એ તો મળે ભલે. ધર્મના ફળ બે પ્રકારના ભગવાને બતાવ્યા છે, અનંતર ફળ અને બીજો પરમપર. આનંદ ગંજી યોગીરાજે 9 માસ સુધીના ભગવાનના સ્તવનમાં ભગવાનની અંગ પૂજા અને અગ્ર પૂજા એનું વર્ણન કર્યા પછી કહ્યું કે એહનું ફળ ડોય ભેદ સુણી છે. આવડે છે કોઈને આગળ? અનંતરને પરંપર રે આણા પાલન ચિત્ત પ્રસન્ની મુગતિ સુગતિ સુર મંદિર રે. એ અનુ ફળ એટલે ભગવાનની અંગ પૂજા અને અગ્ર પૂજા, એનું ફળ ડોય ભેદ સુણી છે. એના બે પ્રકાર ફળ મળે, એક અનંતર, અનંતર એટલે આંતરા વગર, તરત જ ઓન ધ સ્પોટ ઓન ધ મોમેન્ટ, જે ક્ષણે તમે અંગ્ર પૂજા અગ્ર પૂજા કરો ભાવથી, એ જ ક્ષણે તમને જે ફળ મળે એને અનંતર ફળ કહેવાય.
અને બીજું છે પરંપર, ભવિષ્યમાં મળે, વિહાભવમાં પણ મળે, તો એ પારંપરિક ફળ કહેવાય. અનંતર ફળ કયું? આણા પાલન, ભગવાનની આજ્ઞાનું પાલન. આણા એ ધમ્મો, તો શ્રાવકનું કર્તવ્ય છે કે ભગવાનની વિતરાગની અંગ પૂજા અને અગ્ર પૂજા પણ કરવી જોઈએ. તો એ આવવાની આજ્ઞાના પાલનરૂપ ધર્મ થાય છે. સાથે સાથે ચિત્ત પ્રસન્નની, ચિત્તની અદ્ભુત પ્રસન્નતાનો અનુભવ તત્કાલ થાય. એ જોગી રાજે ઋષભદેવ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ, કહ્યું ભગવાનની પૂજા એનું ફળ છે ચિત્તની અદ્ભુત પ્રસન્નતા. જેને આપણે બધા, તમે કે અમે, આસ્તિક કે નાસ્તિક, ભણેલા કે અભણ, શ્રીમંત કે ગરીબ, સૌ કોઈ પ્રસન્નતા બધાને યોજે, હેપીનેસ, આનંદ. તો એ ભગવાનની ભક્તિ કે ભગવાનની અંગ અગ્ર પૂજા જો સમ્યક પ્રકારે કરવામાં આવે, અથવા કોઈ પણ નાની મોટી આરાધના, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, પૂજા હોય, ઔષધ હોય, જીનવાણીનું શ્રવણ હોય, તે તીર્થની યાત્રા હોય, નવકાર મંત્રનો જાપ હોય, નાની મોટી કોઈ પણ ધર્મ આરાધના જો ભગવાનની આજ્ઞા મુજબ સમ્યક પ્રકારે ભાવથી કરવામાં આવે, તો તત્કાળ ચિત્તની અદ્ભુત પ્રસન્નતા, શાંતિ, આનંદનો અનુભવ અચૂક થાય. ન થતા હોય તો આપણે સમજવું કે ક્યાંક આપણી વિધિમાં કે ભાવમાં ક્યાંક ખચાશ કે ખામી છે. ધર્મ આરાધ ક્રિયામાં કંઈ ખામી નથી ભગવાને બતાવેલી, પણ આપણામાં ક્યાંક ખચાશ છે કે જે વિધિથી કે જે ભાવથી કે જે એકાગ્રતાથી કરવી જોઈએ આપણે નથી કરી શક્યા, તો એમાં સુધારો કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો મૂળ વાત શું છે આપણી? આણા એ ધમ્મો, આજ્ઞામાં ધર્મ છે. અને ભગવાનની આજ્ઞા આમ તો અનેક પ્રકારે છે, પણ એને આપણે સંક્ષેપમાં કરવું હોય તો બે વિભાગમાં, બે પ્રકારમાં સમાય. કેટલીક આજ્ઞાઓ પોઝિટિવ, વિધેયાત્મક, આમ કરવું, આમ કરવું, આ કરવું, બરાબર. અને બીજી છે નિષેધાત્મક, નેગેટિવ, કે આ ન કરવું, ન કરવું, ન કરવું, ન ખાવું, ન પીવું, ન જોવું, વગેરે વગેરે. ડૉક્ટર કે વૈદ્ય હોય પણ દવા આપે બીમાર રોગીને, તો એમાં દવા આપીએ પોઝિટિવ, અને સાથે શું કે ચરી પાડવાનું કહે ને ડૉક્ટર, આજકાલ ઓછું કહે છે, વૈદ્યો ખાસ પહેલાં કહેતા કે ભાઈ તળેલું નહીં ખાતા, ખાટું નહીં ખાતા, તીખું નહીં ખાતા, વગેરે વગેરે. તો એ જેમ ચરી પાડવી પણ જરૂરી છે, એવી રીતે જે પોઝિટિવ ભગવાન આજ્ઞાઓ છે, જે આ બધા ધર્મક્રિયાઓ, આરાધનાઓ, અનુષ્ઠાનો, એ ઔષધ કે દવાના સ્થાને છે. પણ એ દવા ક્યારે કામ કરે? સામે ચરીનું પાલન બરાબર થતું હોય તો. એમાં જો ગડબડ થાય તો દવા કામ તો ન કરે, બલકે રિએક્શન પણ ક્યારેક આવી શકે છે. તો આજે થોડી ઘણી આપણે આરાધના તો કરીએ છીએ, પણ સામે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કે ઉપેક્ષા આપણા જીવનમાં ડગલે અને પગલે ક્યાં ક્યાં કઈ કઈ રીતે થાય છે, એ પણ આપણે સમજવું કે વિચારવો જોઈએ. અને ભલે આપણે કદાચ 100% તમે કે અમે પણ ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરી શકતા નથી. સંપૂર્ણ પાલન ક્યારે થયું ભલે ખબર છે? વિતરાગ દશા આવે ને ત્યારે. ભગવાનની મુખ્ય આજ્ઞા છે કે રાગ ન કરો, દ્વેષ ન કરો, પણ આપણે રહી શકતા નથી. વૈરાગ્ય કલ્પલતા નામના ગ્રંથરત્નમાં બહુપાધ્યાસી યશો વિજયજી મહારાજે ભગવાનની આજ્ઞાનો વિસ્તારથી વર્ણન કરી છેલ્લે ઉપસંહાર કરતા કહ્યું, કિમ બહુણા ઇહ જહ જહ રાગ દોષા લહુ વિલિજ્જંતિ તહ તહ પયટ્ટિયપમ એસા આણા જીનિંદાણમ. બધી ભગવાનની બધી આજ્ઞાઓનો ટૂંક સાર, લાંબુ તમને યાદ નથી રહેતું કાંઈ વાંધો નહીં, બધી આજ્ઞાઓનો ટૂંક સાર કહે છે, એ કહે છે જહ જહ રાગ દોષા લહુ વિલિજ્જંતિ. જેમ જેમ કરવાથી, જેવું વિચારવાથી, બોલવાથી કે વર્તવાથી રાગ અને દ્વેષ મુખ્ય આવે એ દોષો, લઘુ એટલે લઘુ શીઘ્ર, જલ્દીમાં જલ્દી વિલિજ્જંતિ, વિલય પામે, નાશ પામે, તહ તહ પ્રયટ્ટિયવં તે તે રીતે પ્રવર્તવો. હા, આ ભગવાનની એશા આણા જીનિંદાણમ, જેને શ્રી ભગવાનની બધી આજ્ઞાનો આ સાર છે કે રાગ દ્વેષ ઉત્તરોત્તર ઓછા થવા જોઈએ, ઘસાવા જોઈએ, જલ્દીમાં જલ્દી વિતરાગ દશાની પ્રાપ્તિ થાય એ રીતે જીવન જીવવું જોઈએ. આ બધી ભગવાનની બધી આજ્ઞાનો ટૂંક સાર આટલામાં આવી ગયો. તો આપણે આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ.
એ મારા રાગ દ્વેષ કે કશાયો વિષયોની વાસનાઓ અને ક્રોધ માન માયા લોભ કશાય અને નો કશાય નવ પ્રકારના ભાષ્ય રતિ રતિ શોક ભય દુગંછા પુરુષ સ્ત્રી નપુંસક વે આ નવ નો કશાય જે ચાર કશાયને સહાય કરનારા છે તો એ બધા અથવા આહાર ભય આગળ બોલો ચાર સંજ્ઞાઓ કઈ કઈ આહાર ભય મૈત્રી અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ ઓછી થાય છે કે વધી તો નથી ગઈ ને કરવા જઈએ છીએ બાદબાકી ને ક્યાંક સરવાળા તો નથી સરવાળા કરવા ગયા ને બાદબાકી તો થતી નથી ને જીવનમાં ગુણોના સરવાળા કરવાના છે દોષોના બાદબાકી અથવા ભાગાકાર કરવાના છે એની બંને દોષોનો ગુણાકાર ને સરવાળો અને સદગુણોની બાદબાકી કે ભાગાકાર તો જીવનમાં ક્યાં નથી થતા ને આ ડગલે પગલે આપણે સૌએ આત્મનિરીક્ષણ કરતા રહેવાનું છે નહીંતર આપણે કદાચ બ્રહ્મમાં પણ હોઈએ માત્ર થોડી ઘણી બાહ્ય ધર્મ ક્રિયાઓ કરીને ઘણી વાર જીવ ભૂલાતો હોય કે મેં આટલું કર્યું આ કર્યું આ કર્યું આ કર્યું પણ હકીકતમાં ગાચીનો બળદ હોય ને આખો દિવસ ગતિ કરતો હોય એમ ગોળ ગોળ ચક્કર ફરતો જ હોય હા એને મનમાં એમ કે ક્યાંય પહોંચી ગયો હોય કે આંખે પાટા હોય પણ જેવા પાટા ખુલે અને જોઈએ તો ફેરનો ફેર કારણ કે પહેલાં ખીલા સાથે બંધાયેલો છે એટલે ગતિ તો ખૂબ કરે છે પણ પ્રગતિ આગળ જે વિકાસ થવો જોઈએ એ જરા પણ થતો નથી ક્યાંક આપણા જીવનમાં પણ આવું તો નથી બનતું ને કે ધર્મ ક્રિયાઓ રૂપી આપણે ગતિ તો ખૂબ કરીએ છીએ પણ રાગ દ્વેષને ઘસારો પહોંચવો જોઈએ જીવનમાં સદગુણોનો વિકાસ થવો જોઈએ ક્ષમા નમ્રતા સરળતા સંતોષ મૈત્રી પ્રબોધ કરુણા માધ્યસ્થ વગેરે આ બધા સદગુણો એનો જે વિકાસ થવો જોઈએ એ ખરેખર વિકાસ થાય છે કે પછી એમાં ક્યાંય પીછે અડતે થતી નથી ને કસાયો ઘટવાને બદલે ક્યાંય વધતા તો નથી ને આ તપાસવાની ખૂબ ખૂબ જરૂર છે જ્ઞાની ભગવંતો કહે છે આરાધના કદાચ ઓછી વધતી યથાશક્તિ થાય તો બહુ વાંધો નહીં પણ આસાધના કે વિરાધના એનાથી તો ખાસ ખાસ બચવા જેવો છે તો આણા એ ધમ્મો ભગવાનની આજ્ઞા ગુરુ મુખેથી ગીતાર્થ સદગુરુના મુખેથી જાણી અને એનું જીવનમાં યથાશક્તિ વધુ ને વધુ પાલન કરવા માટે પ્રયત્ન કરીએ અને આપણી શક્તિની ઉણપ કે પ્રમાદ આદિના કારણે જે ઓછું પાલન થતું હોય એનો પણ હૃદયમાં શું હોવો જોઈએ ખટકો હોવો જોઈએ પશ્ચાતાપ હોવો જોઈએ એ પણ ખરેખર છે એ પછી ટેવાઈ ગયા છે રીઢા બની ગયા છીએ એને હું ચાલ્યા કે ગ્રેલની વિકેટ ચાલ્યા કરીએ છીએ અથવા તો બધા કરે છે આપણે પણ કરીએ છીએ એવું નહીં દાખલા તરીકે ધારો કે તમે કોઈ શ્રાવક રાત્રે ભોજન કરવા બેઠા જમવા બેઠા છો અને એ વખતે કોઈક તમારા પરિચિત કોઈ શ્રાવક આવે અને તમને કે અરે ફલાણા ભાઈ તમારા જેવા અને આ રાત્રિ ભોજન તો એ વખતે હા સાચો જે શ્રાવક હોય જવાબમાં શું કે બોલો શું કહેશો કે મોટે ભાગે બચાવ કરી હવે આ જમાનામાં રાત્રિ ભોજનમાં કંઈ પાપ પાપ હું માનતો નથી આજે રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા કેટલા હશે એક સવાલ છે તો બધા ઘણા કરે છે માટે પાપ મટી જાય ઝેરી તો ઝેર છે ભાઈ કદાચ દુષ્કાળ હોય ને ઘણા લોકોએ ટકોર આપઘાત કરવા માટે ઝેર ખાતા હોય તો ઝેર પોતાનો સ્વભાવ છોડવાનો નથી તો પાપે પાપ છે ચાહે એકલો કરતો હોય એકાંતમાં કરતો હોય કે જાહેરમાં કરતો હોય એકલો કરતો હોય કે અનેકની સાથે મળીને કરતો હોય તો પણ પાપ એ તો પાપ છે સાપ કરતાં પણ વધુ ખતરનાક સાપ તો એક વખત મારે પણ આ પાપો તો જીવને અનેક અનેક ભવોની દુર્ગતિઓની પરંપરામાં રખડાવનાર છે એટલા માટે સમજુ વિવેકી સુશ્રાવક કદાચ ન છૂટકે રાત્રિ ભોજન કરવું પડતું હોય તો પણ આવા પ્રસંગે જવાબમાં શું કે ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે રાત્રિ ભોજન ન કરવું જોઈએ ભગવાનની આજ્ઞા છે ભગવાને જ્યારે નરકનો પ્રથમ દ્વાર પણ અપેક્ષાએ કહ્યું છે પણ ખરેખર હું આમ કમનસીબ છું આ મારી સત્વની કચાશ છે એવું રાત્રિ ભોજન છોડી શકતો નથી ધન્ય છે તમને કે ભાઈ તમે રાત્રિ ભોજન નથી કરતા હું પણ એવું ઈચ્છું છું કે ક્યારે જલ્દી આ પાપમાંથી હું મુક્ત થાવ આ રીતે પોતાની નબળાઈ કચાશ એનો એકરાર હોવો જોઈએ અને બીજા જે એ દોષનો મત છૂટી ગયા છે એની ભૂરી ભૂરી વારંવાર અનુમોદના હોવી જોઈએ
અને હું પણ ક્યારે પાછું આમાંથી મુક્ત થાઉં એવી ભાવના હૃદયમાં હોય તો કદાચ તમે રાત્રિ બધો સંજોગ વરસાદ છૂટીકરણ કરી રહ્યા હો તો પણ તમારો જૈનત્વમાંથી નંબર કે શ્રાવકપણામાંથી નંબર તમારી બાદ બાકી થતે નથી. પણ બીજી બાજુ હા તમે ભલે રોજ ભગવાનની પૂજા વગેરે કરતા હો, સામાયિક પ્રતિક્રમણ આદિ પણ કરતા હો, છતાં કદાચ કોઈ સંજોગ વરસાદ રાત્રિ ભોજન કરી રહ્યા છો અને કોઈ જ્યારે આ રીતે કહે એ વખતે તમે બચાવ કરવા માટે પ્રયત્ન કરો, બીજાના દાખલા આપો, અથવા કાળ એવો છે અથવા તો યા રાત્રે પણ દિવસ જેવી આ લાઇટો પ્રકાશ છે ભગવાને ના પાડી, એ તો એ જમાનામાં જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી શોધાય અને ધાનસ કે દીવાના ઝાંખા પ્રકાશમાં પતંગિયા ઘેરે ઉડતા હોય અને એ આહારમાં ભળી જાય, હિંસા થાય, એટલા માટે એને નરકનું દ્વાર વગેરે કહીને એનો નિષેધ કર્યો. એ એ કાળની અપેક્ષાએ ઠીક છે. હવે આ કાળમાં જ્યાં રાત્રે પણ ક્રિકેટની મેચો રમાતી હોય બરાબર ને ફ્લડ લાઇટમાં, એટલે એ જ એવા કાળમાં હવે રાત્રિ ભોજનમાં પાપ હોય એવું હું માનતો, હવે તું કઈ વાડીનો મૂળો ભાઈ હું માનતો નથી. ભગવાને તો પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશમાં બધા જ દેશ કાળ જમાના વગેરે જોઈ જાણી અને પછી આ બધી વાતો કહી છે. એમાં એવું નથી કહ્યું કે જ્યારે આવો ભવિષ્યમાં કાળાવી લાઇટ ઇલેક્ટ્રિક હોય ત્યારે પછી પાપ નહીં, એવું કાંઈ કહ્યું નથી. એટલે આ રીતે બીજાના દાખલાઓ આપીને કોઈ પણ પ્રકારે પોતાનો બચાવ કરવા જો જીવ પ્રયત્ન કરે તો એ ભલે બીજી ગમે એટલી ધર્મક્રિયાઓ કરતો હોય છતાં જ્ઞાનીઓની દ્રષ્ટિએ એનો નંબર જૈનપણામાં રહી શકતો નથી. ભગવાનની પાદનાનું પાલન કદાચ ઓછું વધતું થાય એ બનવા યોગ છે, પણ પક્ષપાત તો પૂરેપૂરો 100 એ 100% હોવો જોઈએ. એમાં 0.01% જેટલી પણ બાદ બાકી ચાલે નહીં બરાબર. આચરણમાં ઓછું વધતું તો હોવાનું, આપણે કોઈ સંપૂર્ણ 100% પાલન કરી શકતા નથી, પણ પક્ષપાત તો 100 એ 100% હોવું જોઈએ કે ના ખરેખર આમ જ હોવું જોઈએ અથવા આમ ન હોવું જોઈએ, પણ છતાં આનું પાલન હું નથી કરી શકતો, એ મારી નબળાઈ છે, મારી કચાશ છે. હું ઈચ્છું છું કે આમાંથી હું જલ્દી મુક્ત થાઉં. આ રીતનો ભાવ હોય તો આપણું જૈનત્વ અથવા આપણું વ્યવહાર સંકેત જેને કહેવાય એ ટકી શકે. બાકી પોતાના દોષનો બચાવ કરવા માટે કોઈ પણ પ્રકારે પ્રયત્ન કરીએ બીજાના દાખલાઓ આપીને કે કાળ વગેરેનો દાખલા આગળ કરીને તો પછી આપણો નંબર જૈનત્વમાં કે વ્યવહાર સંકેતમાં પણ ટકી શકતો નથી બરાબર. આણા એ ધમ્મો ભગવાનની આજ્ઞાનું પાલન કેવા કેવા ઉત્તમ દાખલાઓ આ કાળમાં પણ છે. ત્રિલોચન સૂરી આચાર્ય ભગવંત થઈ ગયા, એમના ગુરુ હતા યશોદેવ સૂરી આચાર્ય ભગવંત, મહારાષ્ટ્ર કેસરી કેટલા નૌકાર ગણ્યા ખબર છે? યશોદેવ સૂરીએ કોઈને ખ્યાલ છે? 36 કરોડ નૌકાર, 36 કરોડ લાખ નહીં, આટલા નૌકાર જપ્યા અને એના કારણે ઘણી અંદરની શુદ્ધિ અને કેટલી લબ્ધિઓ પણ પ્રગટ થયેલી. તો એમના શિષ્ય હતા ત્રિલોચન સૂરી આચાર્ય ભગવાન. એક વખત પચખાણ લેવા માટે જાય છે, તબિયતમાં કાંઈક થોડો ફેરફાર છે એને કારણે કદાચ નૌકારસીનું પચખાણ લેવા ગયા. આમ તો એ કાઠના જ કરતા બન્યો, પણ તબિયતની કાંઈક નબળાઈને કારણે નૌકારસીમાં એનું પચખાણી વિનંતી કરી. ગુરુ કેવા હશે જુઓ, નૌકારસી નહીં થાય એકાઠનું પણ નહીં, રોજ તો એકાઠાણું, આજે એકાઠનું પણ નહીં, બેસણું પણ નહીં, નૌકારસી પણ નહીં, તો આંબે નહીં, આગળ વધીને ઉપવાસ. ખબર છે કેટલા ઉપવાસ? 21 સાથે હાથ જોડો 16 ઉપવાસનું પછકા, 16 ભક્તો સીધો. તબિયત થોડીક લૂઝ હોવાને કારણે નૌકારસીનું પછકાણ મારે સહજપણે આ વિનંતી કરી. આમ તો ગુરુ ભગવાન જે આપે તે હકીકતમાં મારે કહેવાનું પણ હોય, આપને જે યોગ્ય લાગે તે આપો. હા, તબિયતની નબળાઈ હતી એટલે જરાક જણાવ્યું કે આજે તબિયતમાં થોડી નબળાઈ છે એટલે આપણે યોગ્ય લાગે તો નૌકારસી નહીં. સીધો 16 ભક્તો, આ અકાળની ઘટનાઓ છે, ચોથારાની વાત નથી. આપણે હોઈએ તો સ્વીકારી શકીએ? આણા એ ધમો યાદ આવે એ વખતે પણ કેવા સમર્પિત હશે ગુરુ આજ્ઞાને, કોઈ પણ જાતની દલીલ તર્ક કે વિકલ્પ કર્યા વિના. ઇચ્છમ શું બોલ્યા હશે? ઇચ્છમ શું બોલાય? તહતી, ત
તહતની શું અર્થ થાય? જેમ આપ કહો છો તે આપની આજ્ઞા પ્રમાણ છે, સ્વીકાર્ય છે. એ રીતે તરત એમણે સ્વીકારો. એમ પણ કે સાહેબ એક એક ઉપવાસનું પછાણ હમણાં એક ઉપવાસનું આપો, પછી આપને ભાવના છે તો હું પ્રયત્ન કરીશ. એ કોઈ ઢીલો જવાબ નહીં, તહતી સિવાય બીજી કોઈ વાત નહીં. સીધા 16 ઉપવાસના પછાણ લઈ લીધા. અને ગુરુ કૃપા શક્તિ ખરેખર અચિંત્ય હોય છે. 16 ઉપવાસ પણ જો જોતામાં રંગે છંગે પૂરા થઈ ગયા. અને પછી પારણાના દિવસે પછાણ લેવા ગયા. હવે તો 16 ભક્તો થઈ ગયો, તો હવે તો નોકાથી મળવી જોઈએ કે નહીં? છેવટે 82 કે 81 એને બદલે ખબર છે બીજા 28 નહીં, બીજા 16 ઉપવાસ. એવી આકરી કસોટે અને કેવો હશે અજબ ગજબનો સમર્પણ ભાવ આજ્ઞા પ્રત્યેનો. 32 ઉપવાસ, જ્યાં એક નૌકાશ એકાશ પણ રોજ કરતા હતા, પણ એ દિવસે થઈ શકે એવું નહોતું લાગતું. આપણી પોતાની શક્તિ લિમિટેડ હોય, પણ ગુરુ કૃપાની શક્તિ અચિંત્ય હોય છે. જે એ કૃપાને ઝીલવા માટે સમર્પણ ભાવ અને આજ્ઞા પાલનની પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ, વિના વિકલ્પે. અને આ રીતે 32 ઉપવાસ પણ પૂરા થઈ ગયા. હવે 33મા દિવસે પછી ગુરુ ભગવાનજી એ વખતે પ્રેમી સાહેબ હવે તો કૃપા કરજો, હવે તો નોકાશી આપજો. નહીં, આપને જે યોગ્ય લાગે તે. પછી ગુરુએ ભલે એકાદ કે બે સુધી આપ્યું હોય તે, પણ આટલી હદનો સમર્પણ ભાવ આ કાળમાં પણ આ બહુ ભૂતકાળ દાખલો હોવાથી એ મહાત્માના દર્શન કરેલા અનેક આત્મા સાધુ ભગવંતો વિદ્યમાન છે. અને એક વખત એવું પણ બનેલું, ત્રિલોચન સૂરી આચાર્ય ભગવંતના જીવનમાં વિહાર કરતા કરતા ક્યાંક એક્સિડન્ટ થઈ ગયો. ખટારો પ્રાય સાઈડમાંથી આવ્યો, અડફેટમાં લીધા, પડી ગયા, ફ્રેક્ચર પણ થયું હશે. અને પેલા ડ્રાઈવરને પણ બહુ ભય લાગ્યો અને ગાડી જોકે ઊભી રાખી માફી માંગવા આવે છે. એને કે ભાઈ જે થયું તે તું હવે જલ્દી અહીંથી ભાગી જા, જો હમણાં અમારા ભક્તો પાછળ આવે છે ને ખબર પડશે તો તને ક્યાંક ડીબી નાખશે, માટે તું હવે જલ્દી ભાગી જા. કેવી કરુણા! એના ઉપર કોઈ ગુસ્સો નહીં, ક્રોધ નહીં, દ્વેષ નહીં, અપશબ્દો નહીં, બલકે કેટલી કરુણા અને પ્રેમ વર્ષાયો કે મહેરબાની કરી તું જલ્દી હવે અહીંથી ભાગી જા. તો આ નજીકના ભૂતકાળમાં પણ થયેલા છે. એવી જ રીતે બીજો એક દાખલો, થોડો જૂનો છે ભલે, પણ ગુરુ પરિવાર સાથે વિહાર કરતા કરતા થઈ ગયા હતા. તે વખતે થોડેક દૂર એક સાપનો વાકડો હતો, એમાં એક ફરીધર જેરી નાગ ફણ ફણ ચડાવીને ઘરની બહાર બેઠો હતો. ગુરુ શિષ્યને કહે છે, બેટા જો પેલો સાપ છે ને એના દાંત ગણ્યા. એવી આપણને લાગે વિચિત્ર આજ્ઞા, સાપના આજ્ઞા દાંત ગણવાની આજ્ઞા છે. અને કેવા આજ્ઞા પ્રત્યે સમર્પિત શિષ્યો હશે, કોઈ વિકલ્પ નહીં કે સાહેબ આપની સાથે બુદ્ધિ નાખી ઘસી ગઈ છે, મને મારી નાખવો છે કે છો આવી વિચિત્ર આજ્ઞા કરો છો, આપને કઈ વિચાર થાય છે? કોઈ દલીલ નહીં, કોઈ વિકલ્પ નહીં, વિષમ કહતે અને જાય છે સાપ સામે. તમને ખબર છે શું થયું તે પછી? હા, વર્ષોથી એમની કમરમાં કંઈક નસેબી વળી ગઈ હતી, આની આમ ઝૂકેલી હતી, કમર સીધી થતી નહોતી. જે પછી આમ ઝટકો લાગ્યો ને એટલે ઠેકાણે પડી ગયું બધું. પણ ધારો કે આ રિસ્ક તો કેવા દો, ક્યાંક ડંખ ખરેખર આ ફૂફાળા જગ્યાએ ડંખ પણ લાગી ગયો હોત અને ધારો કે ઝેર ચડીને મરી પણ ગયો હોત તો પણ આજ્ઞા પાલનનો જે ભાવ અને પુરુષાર્થ કર્યો ને એનાથી એવું જબરદસ્ત પુણ્ય બંધાય કે કદાચ બીજા ભાવમાં સાક્ષાત તીર્થંકર ભગવાન કે ગણધર ભગવાન જેવા સત્પરમ ગુરુ કે સદગુરુ મળી જાય તો નવાઈ નહીં, એવું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય. અને ગુરુ ભગવંતનો પણ આશે જો મળી હોય તો એનું કર્મ સત્તા જાણે ને ગુરુ જાણે, પણ શિષ્યનું કર્તવ્ય છે કે કોઈ પણ જાતનો વિકલ્પ કર્યા વિના આજ્ઞા પાલન કરવો જોઈએ. એવો વિષમ કાળ વર્તમાનમાં ચાલી રહ્યો છે કે એટલા જો કે આ વર્ધમાન
परेल तवार विकास एपार्टमेंट एनो जे संघ छे भगवानी आज्ञा ने घणी घणी रीते पक्षपात करीने अने वफादार रहे छे। पण क्या क्या केटला संघोमां आजे पेपर पर जोवा मळे के साधारण खातानी उपज करवा माटे मिठाई के फरसाण बनावीने ए देहाश्रम पासेना परिसरमां ये बड़ी वस्तुओं चालती हो हकीकत में उचित गणाय नहीं। एम वी जय दिवाड़ी दिवसों आए तेरे पत्रिका में जाहिर खबरों में आत हो भाई अमारे त्या आ मिठाईओ मळशे अने एमां काजू कतरी के अंजीर बर्फी के आइस कतरी के आवा आवा नामों जारे वाँचवा मळता होय त्यारे घणो दुख लागे। खबर घणी वार आपणे नथी होती कि भाई कई वस्तु चौमासा में कल्पे कई वस्तु नकल्पे अथवा कई वस्तु बिल्कुल नकल्पे आपने श्रावक ने काजू एटले चौमासा में कल्पे चार महीना नकल्पे भले हवे 15 दिवस बाकी रह्या छे कार्तिक आपणे चौमासा पूर्ण थवाने हजी दिवाळी चौमासाने तो वार छे 15 दिवस थी तो काजू पण चाले नहीं। भले कदाच एक जीव न पड़ो धारो कि काजू तमे बराबर જોયા હોય આમ ખોલી કરીને જીવ નથી તો પણ ભગવાન આણા એ ધમ્મો ભગવાનની આજ્ઞા છે એટલે એનું પાલન આપણે કરવું જ જોઈએ। ક્યાં ક્યાં લગ્નના જમણવારોમાં શ્રાવકના છોકરાના લગ્ન હોય એમાં આઈસ્ક્રીમ વગેરે અભક્ષ્ય કે રાત્રિ ભોજન વગેરે પણ હકીકતમાં શોભે નહીં। અરે ધાર્મિક મહોત્સવોમાં પણ ઘણીવાર ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક જળવાતો હોતો નથી। લગ્ન તો હજી વ્યવહારિક તમારી વાત છે પણ ધાર્મિક મહોત્સવોના જમણવારો હોય એમાં પણ ઘણીવાર ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક ભગવાનની આજ્ઞા શું છે તે જળવાતું નથી। ગુરુ ભગવંતને પૂછવાનું પણ તસ્દી લેવામાં આવતી નથી। હકીકતમાં મેનુ બનાવી ગુરુ ભગવંતને ચેક કરાવી દેવું છે મારા સાહેબ અમે અજ્ઞાની છીએ ક્યાંય કંઈ ભૂલચૂક થતી હોય તો આ જરા ધ્યાન દોરજો એને બદલે સામેથી કદાચ કોઈ મારા સાહેબ ધ્યાન દોરે કે ભાઈ આ વસ્તુ ન ચાલે તો એ ઘણીવાર મારા સાહેબ દુનિયાને બધાને આ જોઈએ છે આજે જમાનો અને બધાને જોઈએ છે આવી આવા ભાનાઓ ઘરી કરી અને ગુરુ આજ્ઞાની પણ કે છે આંખ આડા કાન કરવામાં આવે છે તો પછી એને શું કહેશું એ મહોત્સવને ધર્મનો ફુગાવો જ કરવું પડે। ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કે અનાદર કરીને આપણે જે કંઈ પણ કરીએ બધું કેવળ બાહ્ય આડંબર ગણાય વાસ્તવિક શુદ્ધ ધર્મ કહી શકાય નહીં। એટલે ભગવાનની આજ્ઞા શું શું છે એને સમજવા માટે નિયમિત રીતે છિન્ન વાણીનું શ્રવણ પણ અચૂક કરવું જોઈએ। એમાં પણ જો તમે સંઘના અગ્રણી છો ટ્રસ્ટી વગેરેના અધિકારીના સ્થાને છો એમને તો ખાસ જ્યારે જ્યારે જીનવાણીનો અવસર હોય ત્યારે અચૂક સાંભળવું જ જોઈએ। ઘણીવાર ઘણા સંઘોમાં અમે એવું જોઈએ છે ચોમાસું જઈએ વિનંતી કરે આ વિનંતી કરે ત્યારે બધા મળી આવે ભેગા મળીને ચોમાસાની શરૂઆત થાય ને વ્યાખ્યાનમાં ટ્રસ્ટીઓને સમય ક્યાંથી હોય તો બધા ઓફિસ અમારા બેઠા હોય કદાચ એકાદ આવે તો આવે નહીં તો આ કેટલી અંશે ઉચિત ગણાય અહીંયા એવું નથી અહીંયા તો બરાબર ને સંઘના અગ્રણીઓ પણ જીનવાણી શ્રવણ કરવા બેસે છે તો એ બહુ ધન્યવાદ અને પાત્ર છે અનુમોદનીય છે। પણ આજે બીજા ઘણા સંઘોમાં જોઈએ છીએ કે જીનવાણી શ્રવણ પ્રત્યે દુર્લક્ષ હોય છે આંખ આડા કાન કરાતા હોય છે ઉપેક્ષા કરાતી હોય છે। જો જીનવાણી પ્રત્યે બહુમાન કેળવ્યું ને વક્તા ભલે ક્યારે કોઈ પાંચ આંગળી સરખી ન હોય કોઈ ધુરંધર હોય અને આ સ્થળ ચંદ્રશેખરજી મહારાજ બધા એવા ક્યાંથી બની શકે પણ વક્તા ઉત્કૃષ્ટ હોય મધ્યમો કે ક્યારેક સામાન્ય ભલે હોય પણ જીન વાણી શ્રવણ તો સંભળાવે છે ને તો આપણું કર્તવ્ય છે શ્રાવક તરીકે કે આપણે બહુમાનપૂર્વક શ્રવણ કરવું જોઈએ। શ્રાવક શબ્દનો પણ અર્થ શું સૂચવે છે શ્રાવક એટલે શ્રવણ કરે જીન વાણીનું ગુરુ મુખેથી શ્રદ્ધા ભક્તિ બહુમાનપૂર્વક નિયમિતપણે શ્રવણ કરે એને કહેવાય શ્રાવક શૃણોતી ઇતિ શ્રાવક આ એની ઉત્પત્તિ છે। તો શ્રાવક કુળમાં જન્મ્યા માત્રથી નામ શ્રાવક બની જઈએ એનો કોઈ જાજો અર્થ નથી પણ શ્રાવક શબ્દના અર્થને આપણે સાર્થક કરવો જોઈએ એટલે જીનવાણી શ્રવણનો મોકો એક પણ ચૂકવો જોઈએ નહીં। અને આ રીતે બહુમાનપૂર્વક જીનવાણી શ્રવણ કરીશો તો એવું પુણ્ય બંધાશે પુણ્યાનુબંધી કે જે આપણને નજીકના ભવિષ્યમાં ભવાંતરમાં સાક્ષાત તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી દેશના
સાંભળવાનો પણ આપણને મોકો મળશે. જો આપણે ઉપેક્ષા કરીશું તો જીન શાસનમાં જન્મ મળવો પણ કદાચ દુર્લભ થઈ જાય, તો નવાઈ નહીં પામવાની. કેવા હશે શ્રાવક? નિયમિત રીતે વ્યાખ્યાનમાં ખોટ ટાઈમ હાજરી આપનારા એક દિવસ ખબર નહીં શું થયું, અડધો કલાક લેટ પહોંચ્યા વ્યાખ્યાનની અંદર. વ્યાખ્યાન પૂરું થયું પછી ગુરુ ભગવંતે પૂછ્યું, ભાગ્યશાળી શું વાત છે, આજે કોઈ દિવસ થઈને આજે લેટ? સાહેબ, મહેમાન આવ્યા હતા એને વડાવવા માટે ગયો હતો. હા, ઘણી વાર આવ્યું, પણ એક બાજુ વ્યાખ્યાનનો ટાઈમ થઈ રહ્યો છે, હવે 5-10 મિનિટની વાર છે, તમે વ્યાખ્યાન સાંભળવા માટે ઘરેથી નીકળવાની તૈયારી કરી રહ્યા છો, અને અચાનક તમારા કોઈ એવા વિશિષ્ટ ગેસ્ટ કે VIP કે જમાઈ રાજ વગેરે કોઈ મહેમાન આવી જાય તો વ્યાખ્યાન રહે પડખે. હે, પણ સાચા જે શ્રાવક હોય શું કરે, એ મહેમાનને પણ વિનંતી કરે કે ભાગ્યશાળી જીનવાણી સેવનનો ટાઈમ થયો છે, જો તમને બહુ ઉતાવળ ન હોય તો આપણે ચાલો જીનવાણી સેવન કરીએ, પછી આપણે નિરાંતે બેસીને વાતો કરીશું. હા, પછી એમને બહુ ઉતાવળ હોય અને છૂટકે કદાચ રોકાવવું પડે, પણ બ્રહ્મમાં ખટકો પડ્યો હોય, શરીર ક્યાં ઘરે હોય પણ મન ક્યાં હોય, આ ઉપાશ્રયમાં હોય, જીનવાણીમાં સેવનમાં હોય કે અરે રે આટલું આજે હું ચૂકી રહ્યો છું, રાજીપુર ન હોય વ્યવહારી સાથે પણ વાત કરવામાં, વ્યવહારથી છૂટકે ત્યાં બેસવું પડે, વાત કરવી પડે, કરે ભલે કદાચ, પણ અંદરમાં રાજીપો ન હોય, પ્રયત્ન પૂરો કરે કે મહેમાન આવ્યા હોય એને પણ વ્યાખ્યાન સાંભળવા માટે લઈ આવે. એટલે જ્યારે પેલા શ્રાવકે કહ્યું કે મહેમાનને વળાવવા ગયો હતો, ત્યારે આચાર્ય ભગવાનને પણ આશ્ચર્ય થયું, અને હજી આગળ કંઈ પૂછે એનાથી પહેલાં બાજુમાં ઉભેલા બીજા શ્રાવકે ખુલાસો કર્યો. કેટલાને ખબર છે તમારામાંથી? કેટલાકને ખબર હશે, કારણ કે અહીંયા તમે બધા નિયમિત વ્યાખ્યાન સાંભળનારા સારા સારા વક્તાઓ પણ અવારનવાર આવતા જ હોય છે, એટલે ઘણી વાતો તમને ખ્યાલ હોય. હા, છતાં યાદ શક્તિ ઓછી હોય એટલે કદાચ ભૂલાઈ ગયો તો વળી પાછું તાજું થઈ જાય, એ રીતે આપણે વિચારી લઈએ. તો શું જવાબ આપ્યો બોલો ધીરજભાઈ? હા, એકનો એક યુવાન દીકરો અચાનક મૃત્યુ પામ્યો હતો, એની અંતિમ એક સ્મશાન યાત્રામાં ગયા હતા. મહેમાન એટલે કોઈ દીકરો પણ કેવો લાગે શ્રાવકને? અહીંયા સુવિચાર કેવા સરસ લખેલા છે, જે શું લખ્યું છે, શ્રાવક ઘરને કેવો માને એ સારો માને, એ ગૃહસ્થ. અને શું છે આગળ કંઈ, ગ્રસ્ત અને શ્રાવકમાં શું ફરક, વાંચજો જરા સુવિચારો. એ રીતે ઘરને સારો ન માને, રહેવું પડે ભલે, પણ ઘરને ગ્રહવાસને સારો માને નહીં, એ શ્રાવક કહેવાય. એટલે પોતાના દીકરાને પણ મહેમાન તરીકે વિચારે છે, અને એમને વળાવવા એટલે સ્મશાન યાત્રામાં ગયા હતા, ત્યાંથી સ્નાન કરીને સીધા આવી ગયા. હવે એટલો એક દીકરો, યુવાન દીકરો ગુજરી ગયો હોય એટલો આઘાતનો શ્લોક હોય, પછી વ્યાખ્યાનમાં આવવાનું સૂજે ખરો? એક બે દિવસ કેટલા દિવસ ઉત્તર પાડું વળી? હકીકતમાં હકીકતમાં એવા પ્રસંગમાં તો ખાસ જીનવાની સેવન કરવા જવું જોઈએ, કારણ કે આઘાત લાગ્યો, શોખ લાગ્યો હોય, આર્ત ધ્યાન થતું હોય, એને કારણે એ હળવું કરવા માટે ચિત્તમાં ધર્મ ધ્યાન જળવાય, ક્ષમતા ટકી રહે એ માટે તો ખાસ વૈરાગ્યવાળી જીનવાની સેવન કરવી જોઈએ. એને બદલે મોટે ભાગે વ્યાખ્યાન સાંભળ કામ ક્યાં હોય, તબિયત બરાબર ન હોય ધારો કે રોજ આવતા હોઉં, ક્યારેક ના આવું તો પૂછે મારા સાહેબ કેમ ભાગ્યશાળી વ્યાખ્યા સાહેબ જરા તબિયત ઠીક નહોતી, એટલે શું હતો બહુ આમ 4 ડિગ્રી તાવ હતો, શું હતું એમ તો નહીં ખા, થોડી શરદી થોડું માથે થોડા ભારે હતું, એટલે ઓહો, તો પછી દુકાને કે ઓફિસે પણ નહીં ગયા સાહેબ, એના વગર તો કેમ ચાલે, દુકાન કે ઓફિસે વગર ત્યાં જ માથું દુખતું હોય કે તાવ આવતું હોય, ડૉક્ટરને કહેશે ડૉક્ટર સાહેબ જે દવા કે ગીંજે આપો આપો, પણ મારી ઓફિસમાં કે દુકાનમાં જવામાં ખાડો પડવો જોઈએ નહીં, એ વખતે એમ થાય કે મારે જીનવાની સેવનમાં ખાડો પડવો જોઈએ નહીં, એવી કોઈ દવા આપો. એટલે હજી આપણામાં આટલી આ થોડી ત્રુટિ છે, એને સુધારવાની જરૂર છે. તો આણા એ ધમ્મો, હોટલમાં શ્રાવક જાય એ વખતે ભગવાનની આજ્ઞા, એટલે ભગવાનની આજ્ઞા ક્યાં પાડવાની? ફક્ત દેરાસર ને ઉપાશ્રયમાં જ દુકાને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું હોય ભાઈ? શું આજ્ઞા છે ભગવાનની દુકાનમાં? હા, અનિતિ ન કરી, ન્યાય નીતિ અને પ્રામાણિકતાથી અર્થોપાર્જન કરવું, બરોબર? અર્થોપાર્જન તો તમે કરવાના છો, પણ એમાં ન્યાય નીતિ અને પ્રામાણિકતાનું પાલન કરવાની ભગવાનની આજ્ઞા છે. એ વખતે જો યાદ આવે, અને એ વખતે પુણ્યા શ્રાવક વગેરે દૃષ્ટાંતો યાદ આવે વ્યાખ્યાન સાંભળેલા હોય, અને જો તમે અનિતિ વગેરે આચરતા અટકો તો
દુકાને બેઠા છતાં પણ ધર્મ કરી શકો છો. ધર્મ બોલો, ચોવીસે કલાક ધર્મ થઈ શકે કે ન થઈ શકે? તમે કહો એની માટે સાધુપણું લેવું જોઈએ, વાત તો સાચી છે અપેક્ષા એ, પણ છતાં ધારો કે નથી લઈ શક્યા. ત્યાં સુધી હૃદયમાં ભાવના રાખી કરીને પણ તમે શ્રાવક જીવનમાં પણ ધારો તો ચોવીસે કલાક ધર્મ કરી શકો. કઈ રીતે? ભલે સાધુની લેવલનો નહીં, તમારી લેવલમાં પણ ધર્મ થઈ શકે. કઈ રીતે? જેનો રસોડામાં ધર્મ થાય, કેવી રીતે થાય? જૈણાનું પાલન, હું જો પ્રમાજનું દ્રષ્ટિ પરિણ ડ્રાઈવર કે ડ્રાઈવર ચાલુ કરતા પહેલા દ્રષ્ટિથી જોઈ લેવાનું, ખીડ વગેરે કોઈ નથી એની ઉપર, પણ રીતિથી પ્રમાર્જના કરી લેવાની. એને બદલે સવારમાં થોડી આંખમાં ઊંઘ પડી હોય, સીધો તમે અડો શું કહેવાય લાઇટરથી ફટ કરતું આમ દબા ચાલુ કરી નાખો, અને કદાચ આગલા દિવસે સાંજે કદાચ રાત્રે કંઈક બનાવ્યો ચાય જેવું કે દૂધ ગરમ કર્યું હોય અને ઉભરાઈ ગયું હોય, અને એને કારણે હજારો કીડીઓ પણ ક્યારેક આવી ગઈ હોય, અને એમને એમ જોયા વગર પ્રમાણે ચાલુ કરી નાખો તો સીધો સેંકડો હજારો કિલો એકસાથે બળીને ભરતું થઈ જાય. આ રીતે ત્યાં રસોડામાં પણ જો તમે જેટલી ઝેણા રાખો જીવ રક્ષાની, એટલી આવશે ભગવાનની આજ્ઞાનું પાલન રૂપ જે ધર્મ છે એ રસોડામાં પણ થાય, દુકાનમાં પણ થાય, બજારમાં પણ થાય, રસ્તે હાલતા ચાલતા થાય, ગાડીમાં બેસીને ડ્રાઇવિંગ કરતા પહેલા, ગાડીને સ્ટાર્ટ કરતા પહેલા નીચે જુઓ ભાઈ, કોઈ ગલોડિયું કૂતરું વગેરે કોઈ બિચારું બેઠું કે સૂતું તો નથી ને, એ જોયા વિના ચાલુ કરો તો બનવા યોગ છે. ક્યારેક ભાઈ કચડાઈ જાય, મરી જાય, અને ન પણ હોય ભલે, પણ તમે જોયા વગર ચાલુ કર્યો તો કઈ કયો દોષ લાગે? હેતુ હિંસાનો, બરોબર ને? પ્રમાણ કરી તમે જોયું નહીં એટલે ભગવાનની આજ્ઞાનું એટલે અંશે આ ઉલ્લંઘન થયું. એટલે ડગલે ને પગલે, દિવસ હોય કે રાત હોય, ઘર હોય કે બહાર હોઈએ, હા, દરેક ઠેકાણે કંઈક ને કંઈક ભગવાનની આજ્ઞા છે. શ્રાવકની દિનચર્યા, રાત્રિચર્યા, શ્રાદ્ધ વિધિ નામના ગ્રંથ રત્નની અંદર, હા, શ્રાવકની દિનચર્યા કેવી હોય, કેટલા વાગે ઉઠે, ઉઠીને શું શું કરે એ સૂર્યાસ્ત સુધી, અને રાત્રે પણ શું શું કરે, સૂતા પહેલા શું વિધિ કરે, વચમાં કદાચ ઊંઘ ઉડી જાય તે વખતે શું ચિંત ધર્મ જાગરિકા કેવી રીતે કરે વગેરે વગેરે રાત્રિચર્યા પણ એમાં બતાવી છે. પછી પર્વચર્યા, પર્વતિથિઓમાં શું કરે, ચાતુર્માસિક કર્તવ્યો બતાવ્યા, વાર્ષિક કર્તવ્યો બતાવ્યા, અને છેલ્લે આજીવન કર્તવ્યો. છ વિભાગ છે શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર. ત્યાં શ્રાદ્ધ એટલે બ્રાહ્મણો કરે પિતૃઓનો શ્રાદ્ધ એ નહીં, ત્યાં શ્રાદ્ધ એટલે શ્રદ્ધા સંપન્ન શ્રાવક, અને એની વિધિ તમારામાંથી કોઈએ વાંચેલ છે? એનું ભાષાંતર ગુજરાતીમાં અનુવાદ છે શ્રાદ્ધ વિધિ, ન વાંચ્યો તો વાંચો, લાયબ્રેરી તો સરસ છે અહીંયા જ્ઞાન ભંડાર, પણ કોને માટે હોય? ફક્ત સાધુ સાધી માટે? અહીંયા કોઈ શ્રાવકને વાંચવું હોય તો વ્યવસ્થા છે કે નહીં ભાઈ? છે જો, અહીંયા સરસ, અહીંયા રોજ અઠવાડિયામાં બે દિવસ પંડિતજી પણ ભણાવવા હરીશભાઈ આવે છે, અને હમણાં ભાષ્ય ચાલે છે ને, કયું ચૈત્યવંદન ભાષ્ય, કેટલા 7-8-10 જણા માન, એને બદલે થોડો સમય એડજસ્ટ કરો બહેનો ભાઈઓ પણ, અને એ રીતે આ સમ્યક જ્ઞાન જેટલું હશે, પ્રઢમાં નાણમ તો દયા, પહેલાં જ્ઞાન પછી દયા, જીવોના કેવા પ્રકાર હોય, જીવા નાના નાના કઈ રીતે એની રક્ષા કરી શકાય, એનું જ્ઞાન જ નહીં હોય તો એની રક્ષાનું પાલન કેવી રીતે કરી શકીશું? એટલે ખરેખર પાઠશાળા માત્ર બાળકો માટે નહીં, બધા નાના મોટા બધા એને માટે પાઠશાળા નિયમિત ચાલવી જોઈએ, અને એમાં નાના મોટા બધાએ ભાગ લેવો જોઈએ. તમે પોતે વડીલો પણ આવતા હો પાઠશાળામાં તો તમે બાળકોને પણ તેડી લાવો સાથે, અથવા એને પ્રેરણા કરો, તો એ રીતે પણ એ આવતા થાય. એટલે બાળકોના જીવનની સુધારણા માટે પણ વડીલોએ પણ ખરેખર પોતાનું જીવન શક્ય એટલું વધુ ને વધુ જીના આજ્ઞા પ્રતિબદ્ધ બનાવવાનું છે, અને એ માટે ભગવાનની આજ્ઞા શું શું છે, પોઝિટિવ નેગેટિવ, એનું વધુ ઝીણવટ રીતે સમજવા માટે એક જીનવાણીનું શ્રવણ અને બીજું સંડ વાંચન, રોજ ઓછામાં ઓછું 5-1 પાનાનું પણ સારા જૈન ધાર્મિક પુસ્તકનું વાંચન કરવાની વ્યસન પાડવું જોઈએ. વ્યસન, હા, ટેવ અને વ્યસન પાડવું જોઈએ. યાદ આવે પોરબંદરના રશ્મિનભાઈ પુરોહિત, એક પુસ્તક હાથમાં આવ્યું પ્રેમ સબર પત્ર મારા રત્નચંદ્રસિંહ મહારાજનું, એટલું ગમ્યું 50 વાર એટલું એ પુસ્તક વાંચ્યું તો એ હજી સંતોષ થતો નથી. ઝેરોક્સ કોપી ન કરી, હાથે કોપી બનાવી, કારણ પુસ્તક બીજાનું હતું, પાછું આપવાનું હતું,
અને પછી પારાશરને પત્ર લખ્યો અનુમોડનાનો, જવાબ આવ્યો કાયમી લવાજમ ભરાઈ ગયો અને આજની તારીખમાં 5000થી પણ વધારે પુસ્તકો બ્રાહ્મણ છે ડૉક્ટર હોમિયોપેથી રશ્મિનભાઈ પુરોહિત પોરબંદરમાં પોતાના ઘરમાં 5000થી વધુ જૈન ધર્મના પુસ્તકો વસાવેલા છે તો નહીં, બધા જ વાંચેલા છે. એટલી હદે અને સદવાંચનનું વ્યસન છે કે બપોરના 12:30 આસપાસ તો જમવાનો સમય થયો હોય એ વખતે ધારો કે કુરિયરમાં પુસ્તક આવે અને પોતે કદાચ બાથરૂમમાં ગયા હોય તો એમના જે પત્ની હોય એને ખબર, આ તો પુસ્તક આવે ને તો શું કરે ખબર છે, પુસ્તકને છુપાવી સંતાડી દે, રખે જ એમના હાથમાં પુસ્તક ગયો તો જમવાનું રહેશે પડખે, પુસ્તક પૂરું કર્યા વગર જમશે પણ નહીં. એટલી હદે એમને જૈન સાહિત્ય વાંચનનો આવું વ્યસન છે. તો આવી રીતે સદવાંચન દ્વારા અને જીનવાણી શ્રવણ કરવા દ્વારા જીન ભગવાનની આજ્ઞાઓના મર્મને વધુ ને વધુ સૂક્ષ્મ રીતે ઝીણવટભરી રીતે સમજવા પ્રયત્ન કરીએ, સમજીને આચરવા પ્રયત્ન કરીએ અને એ રીતે ભગવાનની આજ્ઞાનું પાલન એવું સુંદર કરીએ સાપેક્ષ ભાવે કે જે એવું પુણ્ય બંધાય એનાથી કે આવતા ભાવમાં સાક્ષાત તીર્થંકર ભગવાન ચિમંદર સ્વામી બસ એમના સાનિધ્યમાં આપણો જન્મ થાય અને નાની ઉંમરથી જ ભગવાનની વાણી શ્રવણ કરવાનો મોકો મળે, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થાય, ભરત ભગવાનના વરદ હસ્તે આપણને ચારિત્રની પ્રાપ્તિ થાય, ભગવાનની કૃપાથી સુંદરમાં સુંદર રીતે નિર્તિચારપણે એ ચારિત્રનું પાલન કરી સાધના દ્વારા કેવળ જ્ઞાન પામી અનેક આત્માઓને પ્રતિબોધ પમાડી અને આપણે બધા હોલસેલમાં સિદ્ધશિલાનો છડી સંગ કાઢીએ કેમ, સિદ્ધાચાર ઉપરથી લાખો અને કરોડોની સંખ્યામાં મોક્ષગામી બન્યા છે. તો આપણે બધા પણ સમુદાય પરાકમમાં સમુદાય ફલનથી સામુદાયિક રીતે કરાયેલા કાર્યો સારા કે નરસા, સારા હોય તો એનું સારું પરિણામ પડશે સામુદાયિક આવે ને નરસા પાપ કાર્ય હું પાપની અનુમોદના કરી હોય ટીવી કે સિનેમામાં દ્રશ્ય ચાલતું હોય મારામારીનું અને એની અનુમોદના કરી તો એવું સામુદાયિક પાપ કરવું બધા જાય કે અકસ્માતો એવા સર્જાય કે જેમાં સેંકડો હજારો આત્માઓ કે કેટલી વાર લાખો આત્માઓ પણ એકી સાથે ખતમ થઈ જાય. તો આ રીતે આપણે બધા ભગવાનની આજ્ઞાઓને વધુ ને વધુ સારી રીતે સમજીએ, આચરીએ અને જલ્દી મોક્ષગામી બનીએ એ શુભેચ્છા સાથે વ્યાખ્યાન પૂર્ણ. જેના આજ્ઞા કંઈ પણ બોલાયું હોય હાર્દિક ઈચ્છામી નું પ્રણામ.